नमस्ते विद्यार्थी मित्रों, शिवम विद्यालय ऑनलाइन एजुकेशन में हूँ डॉक्टर किंचल आपनों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आपने धोरण 5 विषय चित्र में कैलिग्राफी आकारों अभ्यास करीशू। कैलिग्राफी आकारों के जेम आज आप काचबो माछली और हाथी आकारों कैलिग्राफी रेखांकन करवाना छे। तो कैलिग्राफी आकारों आप सौ प्रथम दौरी लैसू। काचबानो आकार पहला दौरीशू के जेमा आ रीते आपणे अर्धगोळ आकार दौरवानो छे। कैलिग्राफी आकारोनी अंदर कैलिग्राफी रेखांकन आपणे करवानुं छे। कैलिग्राफी रेखांकन करवाथी रेखा कौशल्य विकसे छे, विचार शक्ति विकसे छे, तमारी कल्पना शक्ति विकसे छे तथा नवसर्जनो आनंद तमने प्राप्त थाय छे। एटले के कंईक नवुं कर्युं होय एवो आनंद तमने प्राप्त थाय छे। तो आ रीते आपणे सौ प्रथम पहला काचबानो आकार आ रीते दोरी लईशुं, बराबर छे। ત્યારબાદ આ રીતની લાઈન કરી લઈશું સીધી, ત્યારબાદ આપણે કાચબાના પગને દોરી લઈશું, બરાબર છે। આ રીતે કાચબાના પગને આપણે દોરવાના છે। એકદમ સહેલું ચિત્ર છે કાચબાનું કે જે તમે બધા સરળતાથી દોરી શકો છો, બરાબર છે મિત્રો। તો આ રીતે તમારે કાચબાનો આકાર દોરી લેવાનો છે। ત્યારબાદ તેમાં આપણે આ રીતની કેલિગ્રાફી કરતા જવાનું છે। કેલિગ્રાફી રેખાંકનો કે જે તમે આગળ શીખી ગયા છો એ જ રેખાંકનોનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે। એ બધા જ રેખાંકનોમાંથી તમે જે રેખાંકનનો ઉપયોગ કરવા માંગો એ તમે કરી શકો છો અહીંયા। કેલિગ્રાફી રેખાંકનોની અંદર તમે થોડો ફેરફાર કરવો હોય તો એમાં ફેરફાર કરીને પણ ચિત્રને પૂર્ણ કરી શકો છો, બરાબર છે મિત્રો। તો આ રીતે સંપૂર્ણ ડ્રોઈંગ આપણે પૂર્ણ કરી લઈશું। બરાબર છે મિત્રો, તો આ રીતે આપણે કેલિગ્રાફી રેખાંકનોને દોરતા જઈશું। તમે જે આકારોને ઈચ્છો એ આકારો તમે આની અંદર દોરી શકો છો, બરાબર છે મિત્રો। તો આ રીતના રેખાંકનોને તમે દોરી લેશો। સ્કેલની મદદથી પણ તમે આ ચિત્રને આ રીતે પૂર્ણ કરી શકો છો કે જેથી તમારી લાઈનો વ્યવસ્થિત સિદ્ધિ આવે, બરાબર છે। બરાબર છે મિત્રો, તો આ રીતે આપણે કાચબાનો આકાર દોર્યા બાદ આપણે હવે માછલીનો આકાર દોરી લઈશું। માછલીનો આકાર તો બધાને જ દોરતા આવડતો હોય, બરાબર છે। તો સરસ મજાની માછલીનો આકાર આપણે અહીંયા દોરી લેવાનો છે। આ રીતે માછલીનો આકાર દોર્યા બાદ એમાં આપણે શું કરવાનું છે, કેલિગ્રાફી વર્ક એટલે કે કેલિગ્રાફી રેખાંકનોને દોરવાના છે। આ રીતે આપણે માછલીની આંખ દોરી લઈશું, ત્યારબાદ માછલીના મીન પક્ષ કહેવાય ને એ રીતે આપણે મીન પક્ષ પણ દોરી લેવાના છે। હવે આપણે આમાં કેલિગ્રાફી રેખાંકનો દોરી લઈશું। આ રીતે આપણે કોઈપણ આકારની અંદર કેલિગ્રાફી રેખાંકન કરી શકીએ છીએ, તો તમારે પણ આ રીતે કેલિગ્રાફી રેખાંકન કરી લેવાનું છે। જે રેખાંકન આપણે શીખ્યા છીએ એ રેખાંકનનો યુઝ આપણે આમાં કરવાનો છે। તમે આમાં બીજા રેખાંકનોનો ઉપયોગ કરવા માગો તો પણ કરી શકો છો, તમે ડિઝાઇનની અંદર થોડો ફેરફાર કરી શકો છો। તમારા જે મનપસંદ આકારો હોય એ રીતે તમે આ રીતે સરસ મજાના કેલિગ્રાફી વર્કને પૂર્ણ કરી શકો છો। ત્યારબાદ આપણે દોરીશું હાથીનો આકાર।
हाथी आकार दौरवा माटे आपणे स्केलनो उपयोग करवो पड़शे, कारण के हाथी आकार संपूर्ण स्केलनी मददथी दोरेलो छे। तो दरेक विद्यार्थीए स्केलनी मददथी ज आ आकारने दोरवानो छे। लंबचोरस चौरस जेवा आकारो आपणे दोरीए छीए ज्यारे, ત્યારે આપણે સ્કેલનો ઉપયોગ કરીએ તો ચિત્ર વ્યવસ્થિત દોરી શકાય। જો સ્કેલના ઉપયોગ વગર આપણે દોરીએ તો લાઈનો કદાચ આડી અવળી થઈ શકે છે, એટલે સ્કેલની મદદથી આપણે ડ્રોઈંગને પૂર્ણ કરી લેવાનું છે। બરાબર છે મિત્રો? તો આ રીતે હાથીના પગ આપણે આ રીતે દોરવાના છે। ત્યારબાદ હાથીનો જે દાંત કહેવાય ને, એ હાથીનો આ દાંત દોરવાનો છે। ત્યારબાદ એની આંખો દોરવાની છે, એનો કાન દોરવાનો છે। સુપડા જેવા હાથીના કાન હોય ને, તો આપણે એ રીતનો આકાર લેવાનો છે। હાથીના પગ થાંભલા જેવા હોય એટલે હાથીના પગ એ રીતનો આકાર આપણે લેવાનો છે। સરસ મજાનું ડ્રોઈંગ કર્યા પછી હવે આપણે એમાં કેલિગ્રાફી વર્ક કરી લઈશું। તમે તમારી મનપસંદ કેલિગ્રાફી રેખાંકનો કરી શકો છો આની અંદર, પણ આમાં ફક્ત પેન્સિલનો જ ઉપયોગ આપણે કરવાનો છે। આમાં તમારે રંગકામ કરવાનું નથી, ફક્ત કેલિગ્રાફી રેખાંકનો દર્શાવવાના છે, બરાબર છે? તો આમાં આપણે રંગોને પૂરવાના નથી, એ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ સંપૂર્ણ ડ્રોઈંગ કે જેમાં આપણે કેલિગ્રાફી આકારોની અંદર કેલિગ્રાફી રેખાંકન કરવાના છીએ, અને એ રેખાંકન ફક્ત પેન્સિલથી જ કરવાનું છે, બરાબર છે મિત્રો? આ રીતે આપણે રેખાંકનોને વ્યવસ્થિત રીતે દોરી શકીએ છીએ। તમે સ્કેલનો ઉપયોગ કરવો હોય તો સ્કેલની મદદથી પણ આ રેખાંકનોને તમે દોરી શકો છો। નાની લાઈન હોય તો આપણે હાથથી આ રીતે દોરી શકીએ છીએ, પણ જ્યાં વધારે લાઈન કરવાની થાય ત્યાં સ્કેલનો ઉપયોગ આપણે કરીએ તો લાઈન વ્યવસ્થિત આપણી દોરી શકાય, બરાબર ને? આ રીતનું હાથીના પગની અંદર પણ આ રીતની આપણે કેલિગ્રાફી કરી લેવાની છે। બરાબર છે મિત્રો? તો આ રીતનું સંપૂર્ણ કેલિગ્રાફી વર્ક આપણે કરી લેવાનું છે। ઓકે મિત્રો, તો તમારે પણ આ રીતનું કાચબાનું ચિત્ર, માછલીનું ચિત્ર અને હાથીનું ચિત્ર સંપૂર્ણ દોરી એમાં પેન્સિલથી જ કેલિગ્રાફી વર્ક કરી લેવાનું છે। ઓકે, થેન્ક યુ।